हेलो फ्रेंड्स एंड वेलकम टू वुमेन स्पेशल लाइफस्टाइल। वेल फ्रेंड्स, આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં પોતાના માટે સમય કાઢવો છે ખૂબ જ ડિફિકલ્ટ, અને છતાં જોઈએ છે ફિટ એન્ડ ફાઇન હેલ્થ, તો શું કરવું? વેલ આ માટે જ અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફિટ એન્ડ ફાઇનના ફંડા આપતો શો। આજકાલની ફાસ્ટ લાઈફમાં સૌ કોઈને જોઈએ છે હેપી હેલ્થ, સાથે જ ફિટ એન્ડ ફાઇન બોડી પણ જોઈએ છે। જિમ યોગા જેવી એક્સરસાઇઝિસની મદદથી બોડીને બનાવી શકાય છે ફિટ। યોગના આસનોને સ્પેશિયલ ટેકનિકથી ઇઝી બનાવીને જો તેનો રૂટિન લાઈફમાં ફોલો કરવામાં આવે તો કોમન વુમન પણ બની શકે છે સ્પેશિયલ વુમન। આજકાલની ફાસ્ટ લાઈફમાં સૌ કોઈને જોઈએ છે હેપી હેલ્થ, સાથે ફિટ એન્ડ ફાઇન બોડી। જિમ યોગા જેવી એક્સરસાઇઝની મદદથી બોડીને બનાવી શકાય ફિટ। યોગના આસનોને સ્પેશિયલ ટેકનિકથી ઇઝી બનાવીને રૂટિન લાઈફમાં ફોલો કરવામાં આવે તો કોમન વુમન પણ બની શકે છે સ્પેશિયલ વુમન। પ્રોપ યોગા, આમ તો યોગના પરંપરાગત આસનોથી અવગત એવા લોકોને નવાઈ જરૂર લાગે કે આખરે શું છે આ પ્રોપ યોગા। વેલ, પ્રોપ યોગા છે અલગ અલગ પ્રોપ અથવા તો સાધનોની મદદથી થતા યોગના આસનો। આસનો એ જ, પરંતુ ટેકનિક અલગ। આજકાલની સ્ટ્રેસફુલ અને સુપર સ્પીડી લાઈફ જીવતા લોકો માટે પ્રોપ યોગા છે સ્પેશિયલ ગિફ્ટ। જેઓ પોતાના ઘરે સ્વતંત્ર રીતે યોગા નથી કરી શકતા અથવા તો જેમને યોગ લાગે છે ટફ, એવા લોકો માટે યોગની આ અલગ ટેકનિક છે હેલ્પફુલ। પ્રોપ યોગામાં લાકડાના સાધનો, દોરડા જેવા પ્રોપની મદદથી અશક્ય લાગતા સાધનો ઇઝીલી થઈ શકે છે। વાત જ્યારે થઈ રહી હોય હેલ્થની, ત્યારે તેમાં કોમ્પ્રોમાઇઝ કેવી રીતે ચાલે, અને એટલે જ આજકાલના યંગસ્ટર્સ કે વર્કિંગ વુમેન કે પછી પરંપરાગત યોગા કરતા પ્રોપ યોગાને વધુ પસંદ પણ કરે છે। પ્રોપ યોગા ન માત્ર શરીરને ફિટ એન્ડ ફાઇન રાખવામાં ફાયદાકારક છે, પરંતુ સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ માટે પણ પ્રોપ યોગા ઘણું જ ઉપયોગી બની રહે છે। ફિટનેસની ફિકર કરતા આજના યંગસ્ટર્સ કે 40+ મેન કે વિમેન માટે પ્રોપ યોગા બની રહે છે ફિટનેસ મંત્ર। પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ। તો પ્રોપ યોગા વિશે તમામ ઇન્ફોર્મેશન તમને આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ ગુરુ હેતલબેન દેસાઈ। હેતલબેન, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। યોગા એક્સરસાઇઝ માટે લોકો અત્યારે આપણી આ એક ઇન્ડિયન ટેકનિક ઉપર ખૂબ ડિપેન્ડ કરતા થયા છે, તેનાથી અવેર પણ થઈ રહ્યા છે, પણ પ્રોપ યોગા સાંભળવામાં થોડું નવું છે, આ શું છે? એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ પ્રોપ યોગા, પણ યોગ જ છે જે પતંજલિ ઋષિએ જે બનાવ્યો છે। યોગ આસન પ્રાણાયામ મેડિટેશન એ જ છે, પણ ઘણા બધા લોકોથી નથી થતા આસનો, અને જો આસન ન કરી શકો તો પછી એના લાભ પણ ન જ મળે। એટલે પૂનામાં એક યોગાચાર્ય છે, BKS આયંગરજી, એમણે અમુક સાધનો બનાવ્યા કે ધારો કે હું તમને કહું કે તમારે ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે, પણ તમે આગળ નમી જ ન શકો, અંગૂઠા પકડી જ ન શકો, તો તમારા સ્નાયુઓને અથવા તમારા શરીરની અંદરના ઓર્ગન્સને એના બેનિફિટ ન મળે। તો એમણે અમુક બેલ્ટ બનાવ્યા, અમુક દોરડા બનાવ્યા, અમુક લાકડાના એવા સાધનો બનાવ્યા કે જેના સપોર્ટ સાથે તમે આસનો બહુ જ સરસ રીતે કરી શકો। આસન એ જ છે, ધારો કે વિપરીત દંડાસન કરવાનું હોય અથવા તો વિપરીત કરણી કરવાનું હોય કે શીર્ષાસન કરવાનું હોય, પણ શીર્ષાસનની વાત કરીએ તો દિવાલના ટેકે અથવા ફ્લોર ઉપર તમારે કરવાનું હોય તો ઇટ ઇઝ રિસ્કી, તમારી ડોક બરાબર હોવી જોઈએ, ખભા બરાબર હોવા જોઈએ, બેલેન્સિંગ બરાબર હોવું જોઈએ, તો આવું બધા ન કરી શકે। પણ ગુરુજીએ સરસ ટેકનિક ડેવલપ કરી અને દોરડાની એવી રીત બનાવી કે જેના પર તમે સૂઈ જવાથી, દોરડાની રીત બેસવાથી તમે શીર્ષાસન પણ કરી શકો અને શીર્ષાસનથી મળતા બધા જ ફાયદા તમને મળી શકે। એકચ્યુઅલી આને અલગ ટેકનિકથી કરવામાં આવતા હોય છે, પણ સામાન્ય યોગ કરતા કેટલું ડિફરન્સ છે, અને શું આ યોગને સરળ બનાવે છે એકચ્યુઅલી, કે પછી તેના કરતા કંઈક અલગ રીતે કરવાની રીત છે? ના, મેં કીધું એમ કે આસનો એ જ છે જે પતંજલિ ઋષિએ, જે ટ્રેડિશનલ યોગ છે, બસ એ જ યોગ છે, પણ તમે ન કરી શકતા હો તો તમે સપોર્ટ સાથે કરો, અને સપોર્ટ સાથે એક આસનમાં વધારે સમય સુધી રોકાઓ
तो तमारा शरीर ने अने मन ने एना फायदा थाय। एटले खाली सरलता खातर आ साधनो बनाव्या छे अने गुजरात में खास करीने बहुज प्रचलित नथी आ पद्धति, एटले बधाने बहुज रस पड़े छे के आ कंईक नवुं छे अने साथे साथे करी शकाय तो रस जळवाई रहे। एटले लोकोने योग करवामां आसनो करवामां सरलता रहे छे अने आनंद लई शके छे। आनाथी केवे केवे प्रकारना फायदा थता होय छे એટલે મારે ત્યાં સ્પેશિયલી જો હું વાત કરું તો વધારે પડતા સ્ટ્રેસ વાળા કે હાઈપરટેન્શન હોય કે ફ્રોઝન શોલ્ડર હોય અથવા તો કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ હોય એવા બધા આવતા હોય છે, તો એ લોકોને હું સ્પેસિફિક, ધારો કે સ્ટ્રેસ માટેના હોય તો સ્ટ્રેસ માટેના અમુક જ આસનો છે, હું ધ્યાન આપીને અંડર ઓબ્ઝર્વેશન એ જ આસનો એમને કરાવું તો એ લોકો સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકે છે। હાઈપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય, મારે ત્યાં એવી વ્યક્તિઓ આવી છે કે જેને 400 ડાયાબિટીસ રહેતો હોય, ઇન્સ્યુલિન લેતા હોય, ગોળીઓ લેતા હોય પણ તો એ નોર્મલ ન થતો હોય, પણ આ આસનો કરવાથી આ ડોઝ ઘટાડી દીધા છે। એક કોલર જોડાયા છે આપણી સાથે, તેમનો સવાલ જાણી લઈએ। જે આપનો સવાલ જણાવો। હેલો, નમસ્તે બેન। નમસ્તે, મારો સવાલ શું છે? હા બેન, એમ સાહેબ, અમારો બેન ખરા ને, એ શરીરમ ભારતીજી સમ પેટનું બેટમ સ્લાઈવ કરવા માટે અમ સારામાં સારા યોગ કયા? પેટ ઘટાડવા માટે કયા યોગ કરી શકે? હા, મને આ કહેવામાં આનંદ થશે કે આ જે સાધનો સાથે આપણે આસનો કરીએ છીએ ને, એનાથી અમે પેટની અને કમરની ચરબી અમે 3-4 ઇંચ ઓછી કરી શકીએ છીએ અને આ વાતની ગેરંટી આપીએ છીએ અમે કે તમે જો આવો તો 3 મહિનામાં માત્ર આસન પ્રાણાયામ કરવાથી જ તમારી ચરબી અમે ઓગાળી શકીએ છીએ। કોઈ દવા નહીં લેવાની કે કોઈ પાવડર પણ નહીં લેવાના, અને માત્ર આ જે પાતંજલિ ઋષિના યોગ છે, જે આયંગરજીની ગુરુજીની ટેકનિક છે, એ કરાવવાથી આપણે ચરબી ઘટાડી શકીએ છીએ। બધું કોલર જોડાયા છે આપણી સાથે, જે તમારો સવાલ શું છે? હેલો, હા મેં રાશિ હું, એક્ચ્યુઅલી મુજે પતા ચાલતા હૈ કે યે જો યોગ હૈ યે કહાં સિખાતે હૈ અમદાવાદ મે? યોગ ક્યાં શીખવાડવામાં આવે છે? આપણે અમદાવાદમાં જ નહેરુનગર એરિયામાં છે અને ત્યાં 8 વર્ષથી લઈને 80 વર્ષની વ્યક્તિ સુધી અને બહેનો ભાઈઓ બાળકો બધા જ આવે છે। તમે કીધું કે 8 વર્ષથી 80 વર્ષ સુધીના, શું આની અંદર ઉંમરના બંધન હોય છે ખરા આ ટેકનિકથી કરવા માટે? હા, આ ટેકનિકથી કરવા માટે નહીં, પણ યોગના જ અમુક નિયમો હોય છે કે બહુ જ નાની કુમળી વયના બાળકો હોય એને યોગ કરાવવાના નથી હોતા, પણ 8 કે 9 વર્ષથી તમે બાળકને યોગ કરાવી શકો। એ લોકોને ધારો કે બહુ જ તોફાની હોય, કોન્સન્ટ્રેશન ના હોય, કોઈ વસ્તુમાં ધ્યાન જ કેન્દ્રિત ન કરી શકતા હોય તો ત્રાટક છે, અમુક આ દોરડા સાથેના સાધનો છે, એ આસનો કરાવવાથી એમાં રિઝલ્ટ મળે છે। એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ। હેલો, હેલો મેડમ, હા તમારો સવાલ શું છે? મેડમ, મારા પેટની ચરબી બહુ જ છે અને પેટ બહુ બહાર આવતો જાય દિવસે દિવસે। પેટની ચરબી, પહેલા મેં કીધું એમ કે એના સ્પેસિફિક આસનો છે, તમારી પેટની ચરબી ઓછા કરવા માટેના આસનો છે એ અમે કરાવતા હોઈએ છીએ। 3 મહિનાનો સમય અમે માંગતા હોઈએ છીએ કે 3 મહિના સુધી નિયમિતપણે અમારા ધ્યાન એટલે અંડર ઓબ્ઝર્વેશન તમે આસન કરો તો ચોક્કસ જ ગેરંટી સાથે તમે પાતલા થઈ શકો છો, પેટ ઓછું કરી શકાય છે। અને સાથે સાથે લાઇફસ્ટાઇલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે તમારા સુવાના કલાકો કેટલા છે, તમે જમ્યા પછી કેટલો આરામ કરો છો નથી કરતા, દિવસ દરમિયાન તમારે કેટલી ઉઠબેસ થાય છે, ચાલવાનું થાય છે કે નહીં, ઓલ ધીસ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, એટલે લાઇફસ્ટાઇલ અને યોગથી તમે ચોક્કસ જ પતલા રહી શકો છો। હેતુબેન, એક ખૂબ સામાન્ય બે કોલર આપણી પાસે પતલા થવાના આવી ગયા, અત્યારની એક મેજર પ્રોબ્લેમ એક મેદસ્વીપણું, બીજું સ્ટ્રેસ, આ બંનેની અંદર કેટલા હેલ્પફુલ થતા હોય છે યોગ, કેટલું રિઝલ્ટ લોકો મેળવી શકતા હોય છે? મને આ ગમશે કહેવું કે 100% અમે રિઝલ્ટ આપીએ છીએ। મારી પાસે એક 26 વર્ષનો છોકરો જે અબ્રોડ ભણવા ગયો હતો અને ત્યાં કંઈક બનાવ બન્યો ને ડિપ્રેશનમાં આવી ગયો, બધું છોડીને મમ્મી પપ્પાએ અહીંયા બોલાવી દીધો, એક જ રૂમમાં બેસી રહે અને એટલું બધું ખાય કે મમ્મી પપ્પાને ટેન્શન થવા માંડ્યું, દવાઓને બધું શરૂ કર્યું તો દવાઓ પણ ના લે, પછી કોઈકે 6 મહિના રહીને બધા પ્રયત્નો કર્યા પછી એવું કીધું કે તમે એક કામ કરો કે તમે હેતલબેન પાસે લઈ જાઓ અને એને યોગ કરાવો, આસન પ્રાણાયામ કરાવો। તો એ લોકો દે વેર વરીડ કે આ નહીં કરે, આ કોઈનું માનતો જ નથી તો કેવી રીતે કરશે, એટલે પછી મને રિક્વેસ્ટ કરી કે તમે એક વખત ઘરે આવો પ્લીઝ, એની સાથે વાત કરો, અને પછી હું ગઈ એમના ઘરે ને મેં એને કન્વિન્સ કર્યો કે તને ગમશે, તને મજા આવશે, ચાલ આસનો ને પ્રાણાયામ કરાવીશ તને, કારણ કે મારા ત્યાં તો આવવું જ પડે કારણ કે સાધનો મારા સેન્ટર ઉપર હોય એટલે દરેક વ્યક્તિએ આવવું પડે।
એને મને એક શરત મૂકી, જો બે દિવસ આવીશ અને બે દિવસમાં મને નહીં ગમે તો હું બિલકુલ નહીં આવું. એટલું બધું ગુસ્સાથી કીધું હતું એણે એટ ધેટ ટાઈમ, આઈ રિમેમ્બર. પણ એ વખતે બહુ જ સરસ રીતે હસીને મેં કીધું હતું કે ઓકે બે જ દિવસ આવજે, ત્રીજા દિવસે હું જ તને ના પાડીશ કે હવે ના આવતો. અને બે દિવસ આવ્યો અને બે દિવસમાં એને એટલું બધું અંદરથી સારું લાગવા માંડ્યું કે સળંગ મારી સાથે 7 મહિના સુધી હતો અને હી વોઝ ટોટલી આઉટ ઓફ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન. એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો, 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 તમારો સવાલ જણાવો. હેલો, લાગે છે ફોન લાઈન કટ થઈ ગઈ છે. તમે કહ્યું કે આ એક્સરસાઇઝિસ માટે પ્રોપ્સ જોઈતા હોય છે, શું આપ ઘરે કરી શકાય ખરા પછી કન્ટિન્યુ? હા, અમુક સાધનો એવા છે, ધારો કે તકિયો છે અથવા બ્લેન્કેટ રોલ કરીને કમર નીચે ડોક નીચે મૂકીને અમુક આસનો કરવાના હોય છે, અથવા બેલ્ટ હોય તો તમે બેલ્ટ પણ ઉપયોગ કરી શકો, આના સ્પેશિયલ બેલ્ટ આવે છે, તો એ બધું તમે ઘરે વસાવી જ શકો અને નિયમિતપણે ઘરે પણ કરી શકો. એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હલો, 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 તમારો સવાલ જણાવો. હલો, જે ફોન લાઈન કટ થઈ ગઈ છે. યોગાની વાત કરવામાં આવે તો ઘણા લોકો અત્યારે તેની પર પસંદગી ઉતારી રહ્યા છે, શું આ પ્રોપ યોગાથી પ્રેગ્નન્સી દરમિયાન કોઈ મદદ મળે ખરી સ્ત્રીઓને? હા, એટલે મારે ત્યાં સ્પેશિયલ ક્લાસીસ ચાલે છે, યોગના ટીચર્સ બધા આવે છે, કારણ કે આ નવી ટેકનિક છે એટલે એ લોકોને શીખવું હોય છે કે આ સાધનો સાથે સાવચેતી રાખીને કેવી રીતે આસનો કરાવવામાં આવે. અને ઘણા બધા પ્રેગ્નન્ટ લેડી મારે ત્યાં આવે છે અને અમે લોકો એમને શીખવાડતા હોઈએ છીએ, કરાવતા હોઈએ છીએ. અને એવા કેસીસ પણ બન્યા છે કે આફ્ટર 9 મંથ્સ કે 9.5 મહિના પછી એ લોકોને નોર્મલ ડિલિવરી થઈ હોય અને બેબીનો સંપૂર્ણપણે બહુ જ સરસ ગ્રોથ થયો હોય, એ પણ અમારા રેકોર્ડમાં અમે રાખ્યું છે. એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હલો, હલો, હેલો, તમારો સવાલ જણાવો. હેલો, મારા મમ્મીને ડાયાબિટીસ છે. જી, તો એમને એમના માટે કયો યોગ હોય શકે, કોઈ એક્સરસાઇઝ છે ખરા ડાયાબિટીસમાં? હા, મેં કીધું એમ કે ડાયાબિટીસ તમારો 400 હોય કે 500 હોય એની સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી હોતા, પણ અમારા જે આસનો છે અને જે સપોર્ટ સાથે જે લાકડાના અમુક સાધનો છે કે બેલ્ટ છે એના સપોર્ટ સાથે તમે જો આસનો કરો, એ આસનોમાં રોકાવ અમુક સેકન્ડ અમુક મિનિટ સુધી, તો તમારો ડાયાબિટીસ ચોક્કસ જ ઓછો થાય છે, કારણ કે લીવર અને પેનક્રિયાઝ ઉપર એની અસર થાય છે અને એટલે તમારો ડાયાબિટીસ ધીમે ધીમે ઘટે છે. મારે ત્યાં જ્યારે તમે આવો ત્યારે અમે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ કે તમારો ડાયાબિટીસનો કેટલો રિપોર્ટ છે એ કરાવો, અને પછી 3 મહિના પછી ફરી અમે કહેતા હોય છે કે હવે ફરી તમે રિપોર્ટ કરાવો. તમે પોતે જ જોઈ શકો છો કે જે ડોઝ તમે લેતા હતા એ ડોઝની સાથે નોર્મલ નહોતો થતો એ ડાયાબિટીસ 3 મહિના પછી નોર્મલ થઈ ગયો છે અને તમારા ડોક્ટરે એ ડોઝીસ ઘટાડી દીધા છે. જ્યારે પ્રોપ યોગાની વાત કરવામાં આવતી હોય છે, આપણે ડાયાબિટીસની વાત કરી, આપણે સ્ટ્રેસની વાત કરી, આ સિવાય કઈ કઈ બીમારીની અંદર પ્રોપ યોગા ખૂબ જ મદદરૂપ થઈ શકતું હોય છે? ખાસ કરીને પાર્કિન્સન, પાર્કિન્સનમાં એવું કહેવાય છે કે એક વખત તમને શરૂઆત થાય પાર્કિન્સનની પછી એ રોકવો બહુ જ અઘરો છે, ક્યાં પછી તમારે સ્ટીરોઇડ્સ લેવા પડે, બહુ જ હાઈ ડોઝ દવાના લેવા પડે, પણ તમે રોકી ના શકો. પણ આસન પ્રાણાયામમાં એવી તાકાત છે કે તમે પાર્કિન્સનને રોકી શકો છો. હું એવું તો નહીં કહું કે તમે મટાડી શકો છો, પણ ચોક્કસ જ તમે વધતો અટકાવી શકો છો અને એટલે સરળતાથી તમે જીવન જીવી શકો છો. હાથને પગની ધ્રુજારી જો વધે નહીં અને એમને એમ જ હોય, આસન પ્રાણાયામ નિયમિત કરો તો એક પાર્કિન્સન એવો રોગ છે કે એમાં હેલ્પફુલ થાય છે. બીજું મેં પહેલાં કીધું એમ કે હાઇપરટેન્શન હવે બધાને જ હોય છે, કે નવી નવી નોકરી શરૂ કરી હોય તો એ છોકરાને પણ હોય, અથવા બિઝનેસ કરતા હોય મોટા બિઝનેસમેન હોય તો એને પણ હાઇપરટેન્શન હોય, ને હાઇપરટેન્શન હોય તો એનાથી તો ઘણા બધા ગેરફાયદા થતા હોય છે, રાઈટ? તો આપણે કોન્સન્ટ્રેટ હાઇપરટેન્શન પર કરીએ, બ્લડનું સર્ક્યુલેશન તમારા શરીરમાં બહુ સરસ રીતે રહે, મન શાંત રહે, ગમે તેટલા પ્રોબ્લેમ્સ આવે તમે એટલા સક્ષમ થઈ જાઓ કે તમે એને સારી રીતે શાંતિથી હેન્ડલ કરી શકો, એ યોગથી થઈ શકે છે. એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હલો, હેલો, તમારો સવાલ શું છે? હેલો, હેલો, હા બોલીએ, તમારો સવાલ શું છે? આપણા જાંગ ઓછી કરવા માટે ની યોગ કયો સારો? આમ તમારો સવાલ ફરી જણાવશો. આપણે જે જાંગ આવે છે ને, હેલો, હા, એમને ટૂંકમાં શરીરમાં ચરબી છે ને એ ચરબી ઘટાડવાની વાત કદાચ
કરી રહ્યા છે ભાઈ, એના માટે નિયમિતપણે આસનો અમુક કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, એનાથી ચોક્કસ જ તમારા શરીરની ચરબી તમે ઘટાડી શકો છો. જ્યારે એક આ પ્રાણાયામ તમે કરતા હો અથવા તો એનાથી આ ટેકનિકથી યોગ કરતા હો ત્યારે કઈ વસ્તુની સાવચેતી રાખવી એ હું આપની પાસેથી જાણવા માંગીશ. એક કોલર જોડાયા છે, પહેલો તેમનો સવાલ લઈ લઈએ. હેલો, 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 તમારો સવાલ જણાવો. હેલો, લાગે છે ફોન લાઈન કપાઈ ગઈ છે. આ ટેકનિક થી તમે જે કીધું હોય કે સાવચેતીની જો વાત કરવાની હોય તો મારી પાસે કોઈ પણ પેશન્ટ આવતું હોય કે કોઈ તકલીફ માટે આવતું હોય તો પહેલા અમે લોકો એ લોકોની નાડી જોઈએ છે, એ લોકોની પ્રકૃતિ સમજીએ. ધારો કે કોઈક આવ્યું ને મને કે મને તો રોજ જ માથું દુખે છે, તો અમે પહેલા એની નાડી જોઈએ, એની પ્રકૃતિ સમજીએ કે એને માથું વાયુના કારણે દુખે છે કે પિત્તના કારણે દુખે છે, અને એ સમજ્યા પછી અમે એને એ પ્રમાણે આસન કરાવીએ જેથી અમે મૂળમાંથી જ એમના પ્રશ્નનું નિવારણ લાવી શકીએ. એટલે માથું દુખે છે તો માથાને લગતા કોઈ જ આસનો ન હોય, પણ એમની પ્રકૃતિમાં ક્યાં દોષ છે એ સમજી અને પછી આસનો કરાવીએ તો રિઝલ્ટ મળતા હોય છે. એટલે સાવચેતીમાં એટલું જ કે અમારે જ સાવચેતી રાખવાની હોય છે અને સમજવાનું હોય છે કે આવેલ વ્યક્તિની પ્રકૃતિ શું છે એ સમજીને પછી આસનો કરાવીએ છે. એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો, 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 તમારો સવાલ જણાવો. હેલો, 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 હા, તમારો સવાલ જણાવો. હેલો મેડમ, મેરા કમર ઓર પેટ કુછ જ્યાદા હી પડ ગયા અભી. હેલો, હેલો, હા, આપકા સવાલ બતાઈએ. પેટ ઓર કમર બડા હુઆ હૈ. પેટ ઓર કમર બંને ઉપર ચરબી ના થર. રાઈટ, રાઈટ. એના માટે આસન પ્રાણાયામ નિયમિતપણે કરવા પડે. એવું ના થાય કે તમે અઠવાડિયામાં બે દિવસ ટાઈમ મળે છે અને બે દિવસ કરું ને પછી ના કરું તો ચરબી અમે ન ઘટાડી શકીએ. બાકી વજન ઉતારવા માટે, ચરબી ઓગાળવા માટે અમે ગેરંટી આપતા હોઈએ છીએ. એટલે ચોક્કસ જ નિયમિતપણે તમે જો આસન પ્રાણાયામ કરો તો રિઝલ્ટ મળી શકે. એક કોલર જોડાયા છે. હેલો, બોલો મેડમ, તમારો સવાલ શું છે? હેલો, પ્રોબ્લેમ છે. હેલો, તમારો સવાલ જણાવો. શીતકારી પ્રાણાયામ કરો. આ તમે ઘરે પણ આ એકવાર સમજી લેવી પડે એની ટેકનિક. એટલે તમે ભુજંગાસન કેવી રીતે કરવાનું ને એની સાથે શીતકારી પ્રાણાયામ કેવી રીતે કરવાનું જો એ સમજી લો તો તમે ઘરે પણ કરી શકો નિયમિતપણે અને તમે એસિડિટીના પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકો. જો કોઈ વ્યક્તિને કોઈ સમસ્યા જ નથી, માત્ર ફિટનેસની દ્રષ્ટિએ આ પ્રોપ યોગા પસંદ કરવા માંગે છે, એને કેવી ટેકનિકથી આગળ વધવું જોઈએ? ઘણા બધા એવા ફિટનેસ માટે મારે ત્યાં આવતા હોય છે કે કોઈ કમ્પ્લેન જ ના હોય પણ દે વોન્ટ ટુ બી ફિટ, એ લોકોને મેન્ટેન કરવું હોય તો અમે એમને ઇમ્યુન સિસ્ટમ વધે ને સારી થાય એવા આસન પ્રાણાયામ કરાવીએ કે એ લોકોની ઇમ્યુનિટી વધે. બીજાને ધારો કે ઇન્ફેક્શન લાગતું હોય ને એને ચાર તાવ આવ્યો હોય, એવું નથી કહેતા કે યોગ કરો એટલે તમે માંદા જ ન પડો. તમને પણ તાવ આવે પણ તમારી ઇમ્યુનિટી સારી હોય એટલે જે બાજુની વ્યક્તિને ચાર તાવ આવ્યો છે તો તમને એક જ તાવ આવશે, એક જ ચડશે અને પછી તમે નોર્મલ થઈ જવાશે. જ્યારે નિયમિતપણે આસન પ્રાણાયામ કરતા હોય, તમારી અમુક રીતની બ્રીધિંગ ટેકનિક હોય જે તમે શીખી લીધી હોય તો તમે ઓફિસમાં હોવ, ઘરમાં હોવ, તમારી નવરાશની પળો હોય ત્યારે પણ તમને ખબર હોય કે તમારે કેવી રીતનું બ્રીધિંગ કરવાનું છે તો એ રીતનું તમે કરશો અને તમારા ઘણા બધા પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો. અત્યારે મને એક વસ્તુ કહેવી ગમશે કે ઘણીવાર એવું હોય છે કે બહુ જ બધા વિચારો આવતા હોય ને આ પણ કરવું છે, પેલું પણ કરવું છે, ડિસિઝન નથી લઈ શકતા અને મૂંઝાયેલા હોઈએ અને કન્ફ્યુઝ હોઈએ તો એ વખતે તમે જે બ્રીધિન કરો છો, ધારો કે 5 કાઉન્ટ સુધી તમે બ્રીધિન કરતા હોવ તો હંમેશા બ્રીધઆઉટ વધારે કરવાનું હોય. એટલે તમે જે શ્વાસ લો છો એના કરતાં ઉચ્છવાસ વધારે કાઢશો તો તમારા વિચારોની ગતિ ઓછી થઈ જશે. આ તમે અત્યારે મને સાંભળો છો અને જો તમે કરશો તો તમે પોતે જ એ અનુભવી શકશો કે જેટલો આપણે શ્વાસ લઈએ છીએ એનાથી વધારે ઉચ્છવાસ જો બહાર કાઢીએ તો વિચારોની ગતિ ઓછી થાય છે અને આપણી નિર્ણય શક્તિ મજબૂત થાય છે. એક કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો, 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 તમારો સવાલ શું છે? સવાલ, હેલો, ડાયાબિટીસ છે મને. હેલો,
ખાસો સમય થઈ ગયો છે ફોન લાઈન કપાઈ ચૂકી છે એમાં એવું કહી શકાય કે તમારી પહેલી હિસ્ટ્રી શું છે ઘણીવાર એવું હોય કે હેરિડિટરી હોય કે તમારા મમ્મીને કે પપ્પાને હોય કે દાદાને હોય અને તમને ડાયાબિટીસ આવ્યો હોય તો એકવાર ડાયાબિટીસ થાય પછી અમે એવા કોઈ જ દાવા નથી કરતા કે તમારો ડાયાબિટીસ મટાડી આપીશું પણ ચોક્કસ તમારા પેનક્રિયાઝની જે કાર્યશીલતા છે એમાં સુધારો ચોક્કસ થઈ શકે એટલે ડાયાબિટીસના લીધે તમને જે પણ નેગેટિવ અસરો થતી હોય તો એ ન થાય આસન પ્રાણાયામ નિયમિત કરવા પડે તો ચોક્કસ બધું જ કંટ્રોલમાં રહી શકે હેતલબેન આ પ્રોપ યોગા વિશે આગળ પણ કેટલીક અગત્યની ચર્ચા આપની સાથે કરવા માંગીશું પણ તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે नटराज आटा मेकर एक अत्याधुनिक घरेलू आटा चक्की जो अनाज के पौष्टिक तत्वों को रखे 100% सुरक्षित और शुद्ध नटराज से बना होममेड आटा आपकी फैमिली का फिटनेस फॉर्मूला नटराज आटा मेकर आओ बनाएं एक तंदुरुस्त भारत आई रस की फुहार हर घर में बहार जहां पानी है वहां घरेलू पंप में सबसे आगे बिजली की कम खपत 5-star रेटिंग के साथ 70 से अधिक देश इस पर भरोसा करते हैं लुबी पंप्स ये खाएं ये ना खाएं क्या करे कोई तो बताए अब जरा विमल लाइट हो जाए विमल लाइट का मजा उठाए सपने भी कभी थकने लगे तो जगाती है चाय जिंदगी के संघर्ष में साथ निभाती है चाय संघर्ष का साथी વેલકમ બેક બ્રેક બાદ આપનું સ્વાગત છે આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રોપ યોગા વિશે તેનાથી થતા ફાયદા કેવી રીતે તમારા શરીર ઉપર અને મન ઉપર આની અસર થાય છે તે બાબતે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ યોગ ગુરુ હેતલબેન આપણી સાથે છે હેતલબેન એક કોલર જોડાયા છે તેમનો સવાલ જાણી લઈએ પહેલા હેલો હેલો હા સવાલ શું છે આપનો હા મેડમ મારી ઉંમર 32 છે જી અને મને બેક પેન છે 2 વર્ષથી મારે L4 અને L5 ની છે ને ગાડી થોડી ખસી ગઈ છે એના માટે ખાસ હું કહું તો કટી મંથનના અમુક આસનો છે એ તમે એક જ વખત આવીને સમજી લો મારી પાસે કે કેવી રીતે કરવાના છે એ ચાર આસનો તમે રોજ જ ઘરે કરશો એન્ડ આઈ થિંક દેટ વિલ ટેક હાર્ડલી 10-15 મિનિટ્સ બસ એટલી મિનિટો તમારા માટે તમે ફાળવશો તો આખો દિવસ તમારો બહુ જ સરસ રીતે જશે તમને કમરનો દુખાવો નહીં થાય હેતલબેન તમે કીધું એક બ્રીધિંગ ટેકનિકની વાત તમે કરી કે જો એ બ્રીધિંગ ટેકનિક તમને આવડતી હોય તમે ઓફિસમાં નવરાશના સમયે ગમે ત્યારે કરી શકો છો આવી કઈ બ્રીધિંગ એક્સરસાઇઝિસ છે કે કોઈ સામાન્ય રીતે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી શકે જો બહુ જ ઇઝીએસ્ટ વે કહેવો હોય તો એવું કહી શકાય કે ડીપ બ્રીધિંગ એ એક સોનેરી ચાવી છે એવું કહીએ તો ચાલે એટલા માટે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય એ મોટી ઉંમરની હોય કે નાના હોય કે આપણી એજના હોય તો એ જ્યારે પણ સમય મળે કરતાં તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો સતત 1.5-2 કલાક થઈ ગયા અને તમને અચાનક યાદ આવ્યું કે મારે ઊંડા શ્વાસ લેવાના છે તમે એ વખતે ધીમા ને ઊંડા શ્વાસ લો અને ઊંડા શ્વાસ લેવાની ટેકનિકની જો વાત કરું તો જ્યારે પણ તમે ઊંડા શ્વાસ લેતા હો ત્યારે અવાજ ના આવવો જોઈએ ઘણા ઊંડા શ્વાસ લે ને તો આમ અવાજ સાથે શ્વાસ લે ને પછી જોરથી શ્વાસ બહાર કાઢે તો એ રાઇટ ટેકનિક નથી બહુ જ શાંતિથી અવાજ કર્યા વિના ધીમો ને ઊંડો શ્વાસ લેવાનો એ પ્રાણવાયુ નાભી સુધી જાય અને પછી શાંતિથી શ્વાસ બહાર કાઢવાનો
આ ડીપ બ્રીધિંગની ટેકનિક છે. આ કરવાથી તમે થાક લાગ્યા હશે, આંખો દુખતી હશે અને હજુ બહુ જ બધું કામ બાકી છે, એનું જે ટેન્શન હશે તો એ ટેન્શનમાં પણ તમને હળવાશ અનુભવશો. એટલે ડીપ બ્રીધિંગ એ ખરેખર સોનેરી ચાવી છે. એક કોલર જોડાયા છે આપણી સાથે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો 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 હા, તમારો સવાલ શું છે? હા મેડમ, મેં આયશા બોલતી હું, મેરી ઉંમર 33 સાલ હે ઓર મેરા સવાલ યે હે કે અભી અભી મેને 2-3 દિન હુએ બ્લડ ટેસ્ટ કરવાયા હે તો ઉમે મેરા કોલેસ્ટ્રોલ જો હે બોર્ડર લાઇન પે હે તો મુજે કોન સા મતલબ આસન કરના ચાહીએ? કોલેસ્ટ્રોલ આ એક નવો પ્રશ્ન છે કે કોલેસ્ટ્રોલ વધારે હોય અને એ આજકાલ બધાને જ આ તકલીફ સતાવતી હોય છે. એટલે કોલેસ્ટ્રોલ હોય એટલે પછી તમે દવા શરૂ કરો, પણ કોલેસ્ટ્રોલ માટે તમારે કંઈક કસરત કરવી જોઈએ. એવું નથી કહેતી કે યોગ જ કરવું જોઈએ, પણ ચાલવા જવું જોઈએ અથવા તો તમે જો ઉપર રહેતા હો તો સીડી ચડ ઉતર કરવી જોઈએ. અને જો આસનોની વાત મારે કરવાની હોય તો કોલેસ્ટ્રોલ માટેના અમુક આસનો છે, એ આસનો તમે નિયમિતપણે કરો. એવું નથી કે તમારે અમારે ત્યાં આવવું જ પડે, પણ એકવાર આવીને સમજી લો, તમારો રિપોર્ટ સાથે આવવું પડે, તમારો રિપોર્ટ જોઈને અમે આસનો તમને શીખવાડીએ. એ આસનો તમે નિયમિતપણે ઘરે કરો તો તમે ફિટ રહી શકો છો. એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો હેલો હા સવાલ છે. હેલો હા, મારો પ્રશ્ન છે બેન. હા મારો પ્રશ્ન એ છે કે મારી ઉંમર માત્ર 29 વર્ષ છે અને મારું બોડી વધારે નથી, પણ છતાં પણ મને મારા બોડીના અમુક પાર્ટ બહુ સ્ટીફનેસ લાગી રહી છે. મને જાણે આમ અકળાઈ ગયું હોય ને શરીર, એવું લાગ્યા કરે છે. નાની ઉંમર છે પણ શરીર અકળાઈ જાય છે. અને આ ધીસ ઇઝ વેરી કોમન, ઘણા બધાને એવું હોય છે કે ઇવન વજન વધારે ન હોય, નાની ઉંમર હોય, એકદમ પતલા હોય, પણ તો ભી યોગ માટે આવે ને હું કહું કે ચલો તમે અંગૂઠા પકડશો તો એ લોકો ઢીચણ સુધી પણ ન પહોંચી શકતા હોય. એન્ડ દેટ ઇઝ વેરી કોમન. એમાં કંઈ નવાઈ કે પ્રોબ્લેમ છે એવું નથી, પણ તમને આદત નથી એ રીતે તમારા બોડીને મૂવમેન્ટ કરવાની, એટલે તમને શરીર સ્ટીફ થઈ જાય છે. અમારા સેન્ટર ઉપર મોટા અક્ષરે એક સૂત્ર લખ્યું છે કે સાધુ ઓર સાંધા ચલતા ભલા. એટલે તમારા સાંધાને, તમારા શરીરને જો તમે કસરત ન આપો તો એ જકડાઈ જશે. એટલે આસનો કરતી વખતે ધારો કે તમને એવું થાય કે આ સ્ટીફ થઈ ગયું છે, કમર બહુ જ દુખે છે કે પગની સ્નાયુઓ ખેંચાય છે, તો એવા વખતે જ આ સાધનોની જરૂર પડે. હું તમને કહું કે તમારે વિપરીત દંડાસન કરવાનું છે તો તમે ન કરી શકો, તમને બહુ જ દુખે કારણ કે એ મૂવમેન્ટ તમે કરી જ ના હોય, પણ સાધનોના સપોર્ટ સાથે તમે એ કરો તો બહુ જ આસાનીથી કરી શકાય. ખાસ કરીને કરોડરજ્જુને ફાયદા થાય એવા ઘણા બધા આસનો છે, એવા ઘણા બધા સાધનો છે. તો તમારી સ્પાઇન જેટલી સફળ હશે આમ સ્ફૂર્તિ તમને વધશે અને તમે ફ્રેશ ફીલ કરશો. હેતલબેન, ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવીને અમારા દર્શકોને તમે પ્રોપ યોગા વિશે આટલી માહિતી પૂરી પાડી, તે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, રૂટીન લાઈફની અંદર યોગ આજકાલ લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે, પણ જો પોતાના શરીરના લીધે કે અમુક બંધનો નડી રહ્યા છે કે જેના લીધે તમે આ યોગ પ્રોપર કરી નથી શકી રહ્યા, તો પ્રોપ યોગા તમારી મદદ કરી શકે છે, જેથી કરીને તમે અઘરામાં અઘરા આસન પણ સરળતાથી કરી શકો છો અને તમારા જીવનને, તમારા શરીરને ફિટ એન્ડ ફાઇન રાખી શકો છો. લાઇફસ્ટાઇલમાં અત્યાર પછી આટલું જ, રજા આપશો. નમસ્કાર. સ્વાસ્થ્ય તમારું, ચિંતા અમારી. તમારી તંદુરસ્તી છે તમારા હાથમાં. નિદાન ભલા કરો, સ્વાસ્થ્ય સુરક્ષા.
અમારા એક્સપર્ટની લો સલાહ. તમારી હેપી હેલ્થ માટે તમારો ધ હેલ્થ શો.